નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? લાગે તો છે કે મજામાં જ હશો. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 4 જેમની અંદર વિષય છે હિન્દી અને પાઠ 7 દીપાવલી, જે આપણે ગયા વિડીયોની અંદર નોટબુકની અંદર લખેલું હતું, આજે આપણે આ વિડીયોની અંદર તમારી જે અભિનવ હિન્દી પુસ્તક છે, ધોરણ 4નું જે હિન્દીનું અભિનવ હિન્દી પુસ્તક છે, એમની અંદર આપણે પાઠ 7ની પૂર્તિ કરીશું. તો પહેલાં તો આપણે એક નજર મારીએ આપણા દીપાવલી પાઠની અંદર. તો કે દીપાવલી પાઠમાં તો આપણે કીધું છે કે અહીંયા દીપાવલી એટલે કે દિવાળીના 3 ચિત્ર આપ્યા છે અને એમની નીચે દિવાળી વિશે થોડાક વાક્યો આપેલા છે. તો કીધું છે કે આજ દીપાવલી હે, આજે દિવાળી છે, સબ લોગ બહુત ખુશ હે, બધા લોકો ખૂબ જ ખુશ છે, સબને નવે કપડે પહેરે હે, બધાએ નવા કપડાં પહેર્યા છે, સબકે દરવાજો પર તોરણ બાંધે હે, બધાના દરવાજા પર તોરણ બાંધેલ છે, સબકે ઘર સાફ સુથરે હે, બધાના ઘર સ્વચ્છ છે, એકદમ ચોખ્ખા, બચ્ચે પટાકે ફોડ રહે હે, બાળકો ફટાકડા ફોડી રહ્યા છે, સબ જગ્યા રોશની હી રોશની હે, બધી જગ્યાએ પ્રકાશ જ પ્રકાશ છે, રોશની હી રોશની એટલે પ્રકાશ જ પ્રકાશ, દીપાવલી ત્યોહારો કી રાની હે, દિવાળી તહેવારોની રાણી છે, ઇસ દિન ધન કી દેવી લક્ષ્મીજી કી પૂજા હોતી હે, આ દિવસે, કયા દિવસે? તો કે દીપાવલી કે દિન અને કે દિવાળીના દિવસે ધનની દેવી લક્ષ્મીજીની પૂજા થાય છે, દીપાવલી કો દિવાળી ભી કહેતે હે, દીપાવલીને દિવાળી પણ કહે છે, દિવાળી હર સાલ આશ્વિન માસ મે આતી હે, દિવાળી દર વર્ષે આશ્વિન માસ એટલે કે આસો મહિનામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ થયું આપણું દિવાળી વિશેના જે વાક્યો છે, એટલે કે દિવાળી વિશે જે આપ્યું છે એ 10 વાક્યો, આપણા 10 વાક્યો 11 વાક્યો છે, આપણે વાંચ્યા અને ભણ્યા. હવે આપણે શું કરવાનું છે? તો કે આપણે અભિનવ હિન્દીની અંદર જે 7મો પાઠ એટલે કે જે આપેલો 7મો દીપાવલી છે એમનું સ્વાધ્યાય છે, એમની પૂર્તિ આપણે અભિનવ હિન્દીમાં કરવાની છે. તો આપણે પહેલો પ્રશ્ન આપ્યો છે કે હિન્દી નામ કે પાસ ગુજરાતી નામ લખીએ. તમને શું કીધું છે? તો કે હિન્દી નામો છે એમની બાજુમાં ગુજરાતીમાં નામ લખો. તો તમારે તમારી અભિનવ હિન્દી એટલે કે જે અભિનવ હિન્દીનું પુસ્તક છે એમની અંદર પાઠ 7ના સ્વાધ્યાયની શરૂઆત કરવાની છે, પૂરવાની. તો દીપાવલી, તો દીપાવલીને હિન્દીમાં શું કહેવાય? દિવાળી. તો એનો જવાબ. પછી તો કે તોરણ, તો કે તોરણ એટલે, તો કે તોરણને ગુજરાતીમાં પણ શું કહેવાય? તોરણ. પછી તો કે સબ, સબ એટલે બધા, એ બધાની વાત કરી છે તો બધા આપણે લખીશું. પછી કીધું છે પટાખે, પટાખે એટલે ફટાડા, તો અહીંયા લખો આપણે ફટાકડા. પછી તો કે દરવાજા એટલે શું થાય? તો કે દરવાજો છે, દરવાજો છે તે. અને પછી કીધું છે ત્યોહાર, ત્યોહાર એટલે શું થશે? તો કે તહેવાર. તો વિદ્યાર્થી મિત્રો, આ થયો તમારો અભિનવ હિન્દીની અંદર પેજ નંબર 19 પર નો પ્રશ્ન 1. હવે આપણે પ્રશ્ન 2 જે તમને પેજ નંબર 20 પર આપ્યો છે. તો અહીંયા આપણે જોઈએ ફરીથી કે દીપાવલી એટલે શું આવશે? તો કે ગુજરાતીમાં દિવાળી. તોરણને ગુજરાતીમાં શું કહેવાય? તો કે તોરણ. પછી તો કે સબ, સબ એટલે બધા, તો સબને ગુજરાતીમાં કહેવાય બધા.
फटाके फटाके ने गुजराती में कहवाय फटाकड़ा। पछी कीधु छे दरवाजा, तो दरवाजा ने हिंदी में कहवाय दरवाजो। अने त्योहार, तो के त्योहार ने हिंदी में कहवाय तेहवार। तो विद्यार्थी मित्रों आ थयो आपणो पेज नंबर 19 परनो पहेलो प्रश्न। हवे आपणे लखवानो छे बीजो प्रश्न। तो बीजा प्रश्ननी अंदर सूचना शुं कीधी छे के प्रश्न बे, प्रश्नों के उत्तर लिखिए। तमने शुं कीधुं छे, प्रश्नोना जवाब लखो। तमने प्रश्न आप्यो छे, पहला प्रश्न में शुं कीधुं छे कि आज सब लोग क्यों बहुत खुश है। आजे बधा लोको केम खूब खुश छे। क्यों एटले शा माटे थतुं, आम तो कहे तो शा माटे, કે આજે લોકો શા માટે ખૂબ ખુશ છે। તો લખીએ જવાબ, તો કે આજ સબ લોગ બહુત ખુશ હે, ક્યોંકિ આજ દીપાવલી હે। જો શું લખશું આપણે જવાબમાં, કે આજ સબ લોગ બહુત ખુશ હે, એનું કારણ શું છે, તો કે ક્યોંકિ આજ દીપાવલી હે, આજે દિવાળી છે। પછી બીજો સવાલ તમને કીધો છે, દીપાવલી કે દિન લોગ કેસે કપડે પહેનતે હે। દિવાળીના દિવસે લોકો કેવા કપડાં પહેરે છે, જવાબ લખીશું। તો લખીએ, દીપાવલી કે દિન લોગ નયે કપડે પહેનતે હે। દિવાળીના દિવસે લોકો નવા કપડાં પહેરે છે, એટલે જવાબ હિન્દીમાં લખવાનો છે, તો કે દીપાવલી કે દિન લોક નયે કપડે પહેનતે હે। તો આ થયો બીજાનો જવાબ। ત્રીજો પ્રશ્ન છે, અહીંયા આપ્યો છે, દીપાવલી કે દિન કિસકી પૂજા હોતી હે। દિવાળીના દિવસે કોની પૂજા થાય છે, તો આપણે જવાબ લખીશું। તો લખીએ, દીપાવલી કે દિન ધન કી દેવી લક્ષ્મીજી કી પૂજા હોતી હે। શું લખીશું જવાબમાં, તો કે દીપાવલી કે દિન ધન કી દેવી લક્ષ્મીજી કી પૂજા હોતી હે। દિવાળીના દિવસે ધનની દેવી લક્ષ્મીજીની પૂજા થાય છે। હવે પ્રશ્ન 3 તમારો પેજ નંબર 20 પર, કે કોષ્ટક સે ચુનકર ખાલી જગ્યા, એટલે કે સહી વિકલ્પ ચુનકર ખાલી જગ્યા ભરીએ। તમને ખાલી જગ્યા આપી છે, ખાલી જગ્યામાં તમને અહીંયા ખાલી જગ્યામાં બોર્ડ પર લખેલી છે એમના જવાબ આપણે લખતા જઈશું। તો તમને પહેલી જ ખાલી જગ્યા કીધી છે કે લોગ દીપાવલી કે દિન દરવાજો પર ખાલી જગ્યા બાંધતે હે। લોકો દિવાળીના દિવસે દરવાજા પર ખાલી જગ્યા બાંધે છે, આપણે હિન્દીમાં લખવાનું છે, તો કે લોગ દીપાવલી કે દિન દરવાજો પર શું બાંધે, તોરણ બાંધતે હે। તો આ થઈ તમારી પહેલી ખાલી જગ્યા। બીજી ખાલી જગ્યા, દીપાવલી પર બચ્ચે ખાલી જગ્યા ફોડતે હે। દિવાળી પર એટલે કે દિવાળીના દિવસે, દિવાળી પર બાળકો ખાલી જગ્યા ફોડે છે, તો શું ફોડે, તો કે ફટાકડા, તો કે દિવાળી પર બાળકો ફટાકડા ફોડે છે। પછી સબ જગ ખાલી જગ્યા હી ખાલી જગ્યા હે,
बधी जगह एटले के सब एटले बधी जगह खाली जगह ज खाली जगह छे। शू खाली जगह? खाली जगह हतुं तो के बधी जगह पर आपने शू कीधुं छे तो के रोशनी ही रोशनी है એટલે કે પ્રકાશ જ પ્રકાશ છે। પછી તો ચોથી ખાલી જગ્યા કીધી છે દીપાવલી ખાલી જગ્યા કી રાની હે। દીપાવલી એટલે દિવાળી, કે દિવાળી છે ખાલી જગ્યાની રાણી છે। તો શું લખીશું? તો આપણે શેની રાણી કીધી છે કે દીપાવલી ત્યોહારો કી રાની હે। દિવાળી છે તહેવારોની રાણી છે। પછી પાંચ નંબર, દિવાળી હર સાલ ખાલી જગ્યા માસ મે આતી હે। દિવાળી છે એ દર વર્ષે ખાલી જગ્યા મહિનામાં આવે છે। તો તમારે આવે છે તો કે કેસેમાં કીધું છે તમને કાર્તક, માગસર, પોષ, મહા, ફાગણ સેમાં કીધું છે? તો કે આપણે કીધું છે કે દિવાળી હર સાલ આશ્વિન એટલે કે આસો મહિનામાં આશ્વિન માસ મે આતી હે। દિવાળી દર વર્ષે આસો મહિનામાં આવે છે। તો અહીંયા સુધી થઈ આપણા પ્રશ્ન ત્રણ। હવે જોઈશું આપણો પ્રશ્ન ચાર। પ્રશ્ન ચારની અંદર શું કીધું છે વિદ્યાર્થી મિત્રો? તમને પ્રશ્ન ચારમાં કીધું છે ચિત્ર આપ્યા છે, તહેવારોના ચિત્ર આપ્યા છે। અને તહેવારોના ચિત્રમાં તમારે શું કરવાનું છે? તો કે એમનું નામ હિન્દીમાં નીચે બતાવવાનું છે। તો આપણે તહેવારો છે એને પહેલાં લખીશું અહીંયા પ્રશ્ન ચાર કરીને। પ્રશ્ન ચાર, ત્યોહારો કા નામ ચિત્ર કે નીચે લખીએ। તમને ચિત્ર આપ્યા છે તો આપણે પેલા કોષ્ટકમાં ચિત્ર દોરશું એટલે કે ચિત્રના નામ લખીશું। અહીંયા તમારું આ ચિત્ર છે, મેં બોક્સ કર્યું છે એની અંદર, અને એની નીચે આપણે શું કરવાના છે? નામ લખવાના છે। તો કે પહેલું ચિત્રમાં તમને પૂછે રક્ષાબંધન, બરાબર? પછીનું ચિત્ર આપ્યું છે તમને હોળીનું, પછી તો કે ઈદનું, પછી જન્માષ્ટમીનું, પછી કે નવરાત્રિનું, અને પછી તો કે ક્રિસમસનું। તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે શું કરવાનું? તો કે તમને ચિત્ર આપ્યું છે અને ઉપર કોષ્ટક આપ્યું છે, કોષ્ટકની અંદરથી તમારે ત્યોહાર જે આપેલા છે એટલે કે તહેવારના જે ચિત્ર છે એમની નીચે હિન્દીમાં લખવાનું છે। તો પહેલું ચિત્ર આપણે રક્ષાબંધનનું છે, તો કોષ્ટકમાંથી લખવાનું આપણે રક્ષાબંધન। આ થયું રક્ષાબંધન। તો પછી તો કે હોળી, હોળીનું ચિત્ર છે તો એને શું કહીશું આપણે? હોળી। પછી કીધું છે ઈદનું ચિત્ર, તો ઈદના ચિત્રને કહીશું ઈદ। પછી કીધું છે જન્માષ્ટમી, તો કે જન્માષ્ટમીમાં પણ જન્માષ્ટમી એટલે કે આપણે હિન્દીમાં લખવાનું છે જન્માષ્ટમી। પછી તો કે પછી કીધું છે નવરાત્રિ, તો આપણે લખીશું હિન્દીમાં નવરાત્રિ। આ થયું હિન્દીમાં નામ નવરાત્રિનું, એટલે કે નવરાત્રિને હિન્દીમાં પણ નવરાત્રિ જ કહેવાય। પછી કીધું છે ક્રિસમસનું ચિત્ર આપ્યું છે તમને, એટલે કે નાતાલનું વૃક્ષ આપ્યું છે ને ઈશુ ભગવાન દોરેલા છે ને, તો એને આપણે શું કહીશું? તો ક્રિસમસ। તો ત્યાં લખીશું એટલે કે જે ચિત્રની નીચે લખીશું ક્રિસમસ। તો વિદ્યાર્થી મિત્રો આ થયો તમારો પાઠ
सात जे अभिनव हिंदी में तमने आपेलो छे पेज नंबर 19-20 पर तेमाथी तमारे शू करवानो छे तो के मैं जे प्रमाणे तमने पुराव्यो छे बोर्ड पर ए प्रमाणे तमारे तमारी अभिनव हिंदीनी अंदर पूरवानो रहेशे। एटले आ मुजब दरेक विद्यार्थीओए पोतानी अभिनव हिंदीनी अंदर पूर्ति करवी पड़से। जे प्रमाणे तमने नोटबुकमां मैं रखावेलू छे एमां पण तमने आज रीतना प्रश्नो आपेला छे अने आ वीडियोनी अंदर पण तमारा अभिनव हिंदी एटले के तमारुं जे पाठ्यपुस्तक छे प्रथम सत्रनुं એમની અંદર તમારે પાઠ 7 માં સ્વાધ્યાય પૂરવાનું રહેશે બોર્ડ પરથી જોઈને।